એકચ્યુઅલી રેખાબેન દિલીપભાઈ માટે બે વસ્તુ કરી. મારો ને દિલીપભાઈનો સાથ છે ને 94 સ્ટાર્ટ થયો છે અને પ્રેક્ટિકલી અમે સુખ દુઃખના સાથી રહ્યા છીએ. પ્રેક્ટિકલી એવી ઘણી બધી વસ્તુઓ છે જે કદાચ છાયાને પણ ખબર નહીં હશે અને દિલીપભાઈને ખબર હશે એમ, એટલી અમારી દોસ્તી છે. તો એ બે લાઈન અમારા બંને માટે. ડોરંગિયા દુનિયાની, ડોરંગિયા દુનિયાની કેડી છે કાંટાળી, વસમી છે વાટ જો હાલો સંભાળી. લાગે ના લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં કાલે. લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં કાલે. હો થેન્ક યુ. અને હવે બે મિનિટ આપણી વચ્ચે અહીંયા ચંદ્રકાંતભાઈ ગોગરી હાજર છે. એ બે શબ્દ દિલીપભાઈ માટે વિશે કહેવા માંગે છે. ચંદ્રકાંતભાઈ પ્લીઝ કમ. જાન્યુઆરી 2020 મે અસી મહાવીર વિદ્યાલય જ્યાં આદ્ય વિદ્યાર્થી જો એકડો ગેધરિંગ વો બરાબર હે તો તેર એ આ તો લઈ આવ ને કાચી સમજે અતુલ. આપણે જાન્યુઆરી 2020માં મહાવીર વિદ્યાલયના આપણા દોસ્તો એક અમારો સ્નેહ મિલન હતો ત્યારે આ બાટુંગા બોર્ડિંગની ઇલેક્શનની વાત થઈ રહી હતી. ત્યારે દિલીપે મને કહ્યું મને એ નવલો કરે નવલો અને આશી 9th 10th ભેગા જયું 46 વર્ષથી એકદમ ગાઢ દોસ્તી છે. એટલે કતેક પાંચ ને આમ પાંચ વર્ણી ન સગું ટાઈપ જે આશા દોસ્તી છે. તો મૂકે છે નવીન તું એ માટુંગા બોર્ડિંગ જે ઇલેક્શન હોબી તાવન કે એકડો જ છો અને એ બડે મૂકે છે નવીન તારે તો ઊભા જ રહેવું પડશે. નવીન તારે આ ઇલેક્શનમાં ઊભો, આપણે બોર્ડિંગવાળા છીએ હોસ્ટેલવાળા છીએ આપણે ઇલેક્શનમાં ઊભા જ રહેવાનું છે. ત્યારે મેં એક વાત કરી જો દિલીપ તું ઊભો રહેતો હોય ને તો મારી તૈયારી છે. એટલે પછી આ બધા દોસ્તોએ એને ફોર્સ કર્યો અને ઓન ધ સ્પોટ, ક્યારે એણે સોશિયલ લાઈફમાં બહુ ઓછો આવ્યો હતો, ઓન ધ સ્પોટ રોહિતભાઈ ઓન ધ સ્પોટ છે ચાલ આપણે ઊભા રહીએ. અને ત્યારથી આપણે વિચાર કર્યો કે આપણે બોર્ડિંગમાં અને ના ના એ તો બરાબર છે. અને પછી મેં કેતકીને વાત કરી, કેતકી તો ખુશ એવી થઈ ગઈ અને સૌથી વધુ સપોર્ટ જે કેતકીએ કર્યું છે ખરેખર છે. કેતકી હોટ્સઅપ તો યુ કે જે પ્રમાણે તે અમારા માટે મહેનત કરી છે. અને પછી મને બળ આવ્યો એટલે મને પહેલાં મેં અમારા જે કલ્યાણ મિત્ર કહેવા ને દીપકભાઈને વાત કરી. દીપકભાઈ અને આશી વિચાર કર્યું હતા પણ અહીં ઊંધા ન હતા આશા કે જબરજસ્ત બળ મળતો. તો દીપકભાઈ ચા ચાલો ઠીક હે આ વાંચા તો અને પા ચંદ્રકાંતભાઈ કે પણ ભેગા ઊભા રાખવો. ચંદ્રકાંતભાઈ કે ઇલેક્શનમાં ઉભેજી કોલા જરૂર પી એ પા વિચારી ગણવો અને ત્યાર પા કે લાગવો કે આદ્ય વિદ્યાર્થી આશી મળે આદ્ય વિદ્યાર્થી અને કચ્છી જૈન ફાઉન્ડેશન એન સાથે જોઈન્ટ થયો. 8 CA 9 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, 2 એન્જિનિયર, 2 એડવોકેટ, 2 MBA. એટલે આશી એ એકડો ચંદ્રકાંતભાઈ અત્યારે આવ્યા એનું જો કારણ માટુંગા બોર્ડિંગ જે ઇલેક્શન. એટલે આવું 2 મિનિટ ચંદ્રકાંતભાઈ. દિલીપભાઈ જે વિશે તો હેવડે જ ખબર પડી. દિલીપભાઈ બહુ જ વિચક્ષણ અહીં, બહુ જ હોશિયાર અહીં. એટલે બહુ ઓછા એના હોશિયાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામ નેરે હોંદો. પણ કેટકી સાથે તો અસાંજો બહુ જૂનો રિલેશન હે. લગભગ 15-20 વર્ષ થયા ને પપ્પા સાથે, 22 વર્ષથી એ અસાંજા કોસ્ટ ઓડિટર અહીં. પણ દિલીપભાઈ બી ખરેખર બહુ જ હોશિયાર અહીં ને ખરેખર એની સાથે કામ કરે છે ખૂબ જ મજા આચીંદી. અને જો કોઈ હેવર માટુંગા બોર્ડિંગ જે 32 વર્ષથી જો કારકિર્દી હે, એ કારકિર્દી એટલે કોરો વેલજી બાપા 11મી સુધી શરૂ કહેવા
ઈ હેવર દસમી તે પૂજે આવી હે દસમી થી અગિયાર ભણે જો બંધ થયો હોય અને જે હેવર જા મરે જો કાર્ય કરે અધિકારી અહીં રૂપ જમાઈ હતા ઈ મરે સુતેલા અહીં એની કે સુતેલો રખે જો હે અને હંસ સંસ્થા કે હાયર એજ્યુકેશન એકદમ ખૂબ જ ઊંચી એમ કે ગણેશજી હે અને એનમાં અસાંગે દિલીપભાઈ જો ખૂબ જ સાથ મંદો વિઘ્નેશની અસી સ્થાનકવાસી મહાજન મેં ભેગા આવ્યું વિઘ્નેશ સ્થાનકવાસી મહાજન જો પ્રમુખ હે હું મેનેજિંગ ટ્રસ્ટી અહીંયા અને સ્થાનકવાસી મહાજન મેં અસી ખૂબ જ સ્વીપિંગ ચેન્જ આના આવ્યું ભારત મેં કતે ભી ઇંગ્લિશ મીડિયમ જી સ્કૂલ હોંદી શહેર મેં પ્રાઇવેટ તો ઓડા કોઈ 6000 રૂપિયા મેં ભરાઈંદા ને બારે મેં ફી ઈ વિઘ્નેશને અસી નક્કી કયા અસાજી ટીમ કે જણાયા મેં જણા પણ ભણાયું પાંજે છોકરે કે 6000 રૂપિયા મેં અસી ઇંગ્લિશ મીડિયમ મેં એજ્યુકેશન દઉં તા એ બારે મહિને જા બારે મહિને જા અને અસાજી આઈબી સ્કૂલ આહે આમ કમ્પેરિઝન ચાહતો આઈબી સ્કૂલ આહે એન મેં હનવરે 56 વિદ્યાર્થી આવ્યા એકડો ક્લાસ જ હો અસાને બ્યો ક્લાસ કરવો છે તેની પણ નક્કી કયા કે પણ બ્યો ક્લાસ શરૂ કર્યું અને નક્કી કરીને શરૂ કરે છડ્યા અને માટુંગા બોર્ડિંગ જે મેનેજમેન્ટ ને રહ્યો કે જે પંજ વડે મેં બી 56 વિદ્યાર્થી નથી આવ્યા તો અસાંગે 202 વિદ્યાર્થી થયા ઈ જ આઈબી સ્કૂલ એન્ડ વી આર રિયલી ડુઈંગ વેલ નોટ ઓનલી ધેટ અહી 3 વડે મેં ફી વધાર્યા નવા આઈબીજી પણ આઈબીજી ફી બી ઓછી કે આવા કોવિડ મેં તરે હેડા ઈ રિલેશન બગાડ્યા આવા અને અસી હનવરે બી એના ફી નાય વધાર્યા ધીસ જસ્ટ એક્ઝામ્પલ નોટ ઓનલી ધેટ અસી ફી નાય વધાર્યા પણ એનમે 20% ડિસ્કાઉન્ટ દઉં તા એટલે 40000 જી બે પાંચે કચ્છીએ કે સબસિડી દઉં તા અસાં કે એકડો હોય કે ઈ સંસ્થા હોય ને ઈ પ્રોફિટ કરે છે કંપનીઓ નહીં પ્રોફિટ કેનો હતો અસાજી પ્રાઇવેટ કંપની મેં કહ્યું સંસ્થા હોય પાંચે કચ્છીએ કે કચ્છીએ લા કમ કરેલા કરે અહીં બાકી પૈસા ખપ ના હોતા તો અસી ડીબો અસાંગે પૈસા અહીં અને એની રીતે પણ માટુંગા બોર્ડિંગ મેં પણ મને કે જણાય છે ખાસ કે દિલીપભાઈજી પેનલ હોતી નવીનભાઈજી અસી હોબો તો પહેલાં તો ફી ઘટની પાંચે કચ્છીએ કે સ્કોલરશીપ મળતી ઓછામાં ઓછા 50000 એનાથી વધુ બી કદાચ દીબો અને જોકો બી પેરેન્ટ્સ અચિંદા એની સાથે ખૂબ જ સરસ અસી વ્યવહાર રાખબો કારણ કે એની જ સ્કૂલ હે એની જ છોકરા ભણે હતા એટલે અસાજી ફોકસાઈ ન હોતી અહીં એની લા કરે કામ કહીબો અને એ રીતે અસી ઘણે ઠેકાણે એ રીતે કામ કહ્યું હતા અને માટુંગા બોર્ડિંગ જ્યાં જોકો સુતેલા કાર્ય કરે એની કે સુમેલા રહેબો અને આજે મને જે જવાબદારી થઈ હતી કે અહીં ખાલી અહીંયા જ ન પણ મરે આજા સગાવાલા મામા માસા ફુઆ એની કે બી ચોજા કે હન વખતે એ ધર્મયુદ્ધ હે પણ કે ખૂબ જ જરૂર હે હન વખતે પણ ન હરાઈ શકબો તો પણ કેની ન હરાઈ શકબો હન વખતે પાંજી અસાજી પેનલ મેં નો ચાર્ટર એકાઉન્ટ કેન યુ બિલીવ એની કે હકડું બી ચાર્ટર એકાઉન્ટન્ટ નહીં અને ધીસ ઓલ 9 ચાર્ટર એકાઉન્ટન્ટ સચ અ બ્રિલિયન્ટ ચાર્ટર એકાઉન્ટન્ટ દિલીપભાઈ સુધીર અંજોભા સરસ શેર બજારમાં કરીને બહુ હોશિયાર હે નવીનભાઈ અહીં કચ્છા મળી એમબીએ અહીં રેન્કર અને દિલીપ પાંજે દીપકભાઈ અહીં આમ જો દીપકભાઈ બિલ્ડર કોઈ નેરિંદા હેવર કેમ કે જો અહીં 25 કરોડ દાન દો દર વડે દીધી એ એકલા એટલા ઇન્ટેલિજન્ટ હોશિયાર બિલ્ડર અહીં એટલે એરા જણા અસા ભેગા અહીં અને અસાંગે ખાતરી હે અહીં મની સાથે મહેનત કહેજા અહીં હી 5મી મિટિંગ આજ મુજી અને ખાસ નકા મુજી 76 વર્ષની ઉંમર હે મુકે કોઈ જરૂરત ન હે પણ જો અહીં મરે ધારિંદા તો મુકે લાગે તો કે નેક્સ્ટ 6 વર્ષ મેં હંસ સંસ્થા કે એક અગલે લેવલ તે ખડે બહુ માટુંગા બોર્ડિંગ જ્યાં છોકરા બે છોકરે કે પણ જડા વણવું હતું એમબીએ કરવું હતું ફોરેનમાં ભણવું હતું એનથી બી વધારે સરસ ભણાઈ બહુ કેમ કે 5 લાખ રૂપિયા ફી હોતી ઉનકે બી ડીબો પણ પાંજે કચ્છી સમાજની એજ્યુકેશન સ્કીમ મેડિકલ સ્કીમ ઘણી અચી બહુ જસ્ટ આઈ વોન્ટ નોટ ઓનલી યોર વોટ બટ આંજા ફ્રેન્ડ સગા વાલા એની મણીજા વોટ ઘણી અચી જા અને હન પેનલ કે એટલી બહુ મટી દો કે બિયર કેની
વિચાર જ ન કરી શકે ને અસી કામ ન કહી બધા તમે ભજાઈ દીજા ભલે થેન્ક યુ દિલીપભાઈ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે થેન્ક યુ અને થેન્ક યુ વેરી મચ કેટકી અસંગે ચાન્સ મળ્યો બોલેલા કરે અને અને અહીંયાથી એક મિનિટ ચંદ્રકાંત ભાઈ અને સર્વે અહીંયા જેટલા બી પધાર્યા છો સાથે દિલીપભાઈ જેટલા બી કોઈને જવાનું પ્લીઝ જરાક પાછળ જે બી પાછળ ગયા પ્લીઝ એક રિક્વેસ્ટ છે અહીંયા આગળ આવી જાઓ સર તમારી દોસ્તી માટે આટલા વખાણ સાંભળ્યા છે તો દોસ્તી માટે થોડા ઘણા ગીતો થઈ જાય સર હે ને વિપુલભાઈ પ્લીઝ જોઈન સર તમે જેટલા બી દોસ્તાર છે જેટલા બી ફ્રેન્ડ છે બધા પ્લીઝ હા કોઈ પણ રહીને જાય પ્લીઝ કોઈનું નામ ના અગર બોલાય તો પ્લીઝ હા જી આવી જાઓ સર કોઈ જબ રાખ ના પાય મેરે સંગ આય કે પગ પગ દીપ જલાય મેરી દોસ્તી મેરા પ્યાર મેરી દોસ્તી મેરા પ્યાર મેરી દોસ્તી મેરા પ્યાર મેરી દોસ્તી મેરા પ્યાર જેટલા પણ ઉભા છે પ્લીઝ બધાના હેન્ડકર્ચીફ બહાર આવજો રૂમાલ સબકે હાથ મે રૂમાલ હોના ચાહિએ રૂમાલ યારી હૈ માં મેરા યાર મેરી જિંદગી અરે યારી હૈ માં મેરા યાર મેરી જિંદગી મેરા યાર
मुझे खाक से उठा के और मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा ये दोस्ती બોલવાનું છે હું અટકી જઈશ किसी के हाथ में हीरा किसी के कान में हीरा मुझे हीरों से मतलब क्या मेरा तो यार है हीरा यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया सौ बार शुक्रिया 100 बार शुक्रिया
मिलियन बार शुक्रिया, तुम जैसे चू तुम जैसे बोलेंगे सर आप बोलेंगे तुम जैसे चू तुम जैसे चुगली खोरों का मारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों, गाइए एहसान ये दिल पे तुम्हारा है दोस्तों, एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल प्यार का मारा है दोस्तों। And now केतकी बहन थोड़ा आइए, लेडीज़ विंग थोड़ा आइए। ये बात